हेलो दोस्तों, नमस्कार। आजना वीडियो में आपणे शीखवाना छे संगीत साथे खड़िया गान। मित्रों, प्राथमिक शाळाना बाळको ने जो 1 થી 30 घड़िया एमना स्मृति पट पर होय, एमने याद होय तो गाणितिक प्रक्रियाओं जेवी के सरवाळा, बादबाकी, गुणाकार, भांगाकार आवुं ए झड़पथी गणी शकता होय छे। અને જે બાળકને ઘડિયા મોઢે હોય ને એને ગણિતમાં રસ પડતો હોય છે, તો આજનો મારો વિડિયો છે એ એવા તમામ વિદ્યાર્થીઓ માટે, એવા તમામ જિજ્ઞાસુ શિક્ષકો માટે છે કે જેને બાળકમાં ગણિત પ્રત્યે રસ જગાડવા માટે મહેનત કરતા હોય છે, એવા તમામ શિક્ષકોને સમર્પિત આજનો વિડિયો છે। સંગીત સાથે આપણે આજે ઘડિયા ગાન તેમજ ઇંગ્લિશના સ્પેલિંગ પણ તમે સંગીત સાથે કરાવી શકો છો। કોઈ પણ જ્ઞાનને જો કોઈ પ્રવૃત્તિ સાથે જોડી દેવામાં આવે તો ઘણું બધું એ બાળકોને યાદ રહેતું હોય છે, આવું આપણે અનુભવ પરથી કહી શકીએ। તો મિત્રો, જોઈએ આપણે સંગીત સાથે ઘડિયા ગાન કઈ રીતે કરાવવું। મિત્રો, આ રીતે સંગીત સાથે રિધમ સાથે પણ તમે કરાવી શકો, સારું તબલા ઢોલક સાથે પણ, ખંજરી સાથે પણ આ તાલની અંદર આ રીતે ઢાળામાં તમે જો બાળકને ગૌરાવો તો ખૂબ જ સારી રીતે બાળકો હોંશે હોંશે ઝીલશે તેમજ એમને યાદ પણ રહેશે। એ જ રીતે આપણે દાખલા તરીકે ઇંગ્લિશના કોઈ સ્પેલિંગ હોય, આપણે આજે પાર્ટ્સ ઓફ બોડી જોઈએ તો એને પણ સેમ આ રીતે તમે ગૌરાવી શકો, લઈ શકો। આઈ ફોર આયર, આઈ ફોર આંખ, હેન્ડ ફોર હાથ, કોઈ પણ સ્પેલિંગ હોય તો આ રીતે તમે આ જ ધાડામાં ગૌરાવી શકો છો। એપલ એટલે સફરજન, મેંગો એટલે કેરી। મિત્રો, કોઈ પણ સ્પેલિંગ છે એ આ રીતે તમે મ્યુઝિક સાથે બાળકને ગૌરાવી શકો। આના નોટેશન છે એ બહુ ઇઝી છે, સ્કૂલની અંદર હાર્મોનિયમ હોય તો આપ બાળકોને આ રીતે સરસ રીતે ગૌરાવો, બાળકોને શીખવાડો એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ। આપને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલનું નામ છે મ્યુઝિક ઓમ ગુંજન, એમાં 1 થી 8 ધોરણની તમામ કવિતાઓ અને બાળકો માટે ધૂન, ભજન, લોકગીત આવું બધું લર્નિંગ વિડીયો છે એ હું મૂકું છું।